શહેરના રાંદેર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સનો ગોરખ ધંધો બેફામ ચાલી રહ્યો છે અને આ ડ્રગ્સ માફિયાઓ તેઓ સામે થનારાઓ પર જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નથી, ત્યારે અગાઉના આ મામલે એક હત્યા સહિતના બનાવો બન્યા બાદ વધુ એક યુવાન પર ડ્રગ પેડલગરે જીવલેણ હુમલો કરતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરતના રાંદેર, ઝાંપા બજાર, ચોક બજાર, હોડી બંગલા સહિતના વિસ્તારોમાં એમડી ડ્રગ્સનો કાળો કારોબાર બેફામ ચાલી રહ્યો છે અને તેમાં પણ રાંદેર વિસ્તાર તો જાણે એમડી ડ્રગ્સ વેપાર કરનારાઓ માટે સ્વર્ગ સમાન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે તેઓ સામે કોઈ પણ થાય તેઓ જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નથી. કારણ કે અગાઉ ડ્રગ્સ માફિયાઓ સામે થનારા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો અન્ય પર જીવલેણ હુમલાઓ પણ થયા છે, ત્યારે ફરી આવી જ એક ઘટના બની છે જેમાં મોડી રાત્રે રાંદેર વિસ્તારમાં ડ્રગ્સ પેડલર સલીમ પાસે નકલી પોલીસ બની એક યુવાન રૂપિયાની માંગણી કરવા ગયો હતો, જેના પર સલીમ નામના ડ્રગ્સ પેડલરે જીવલેણ હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવની જાણ થતા રાંદેર પોલીસ મથકનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. હાલ તો રાંદેર વિસ્તારમાં ચાલી રહેલા ડ્રગ્સના ગોરખ ધંધા સામે પોલીસ હવે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરશે કે પછી આવા માથાભારે અને ગોરખ ધંધા કરનારાઓને છૂટો દોર આપશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સુરત.